આ તરફ વાત કરીએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીનો પદગ્રહણ સમારોહ. સમારોહમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું. જો દેશના ચાર શંકરાચાર્ય રામ મંદિરના વિરોધી હોય તો કોંગ્રેસ રામ મંદિરની વિરોધી છે. રામ મંદિરનો કાર્યક્રમ દેશનો નહીં પણ નરેન્દ્ર મોદીનો અને આરએસએસનો હતો. દેશના શંકરાચાર્ય રામ મંદિરનો વિરોધ કરતા હોય તો અમે પણ વિરોધ કરીએ છીએ. અમે કેમ વિરોધ કરીએ છીએ તેનું કારણ એ છે કે આ કાર્યક્રમ ભાજપનું હતું. આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. રાજસ્થાનમાં સરકાર બની, 400 રૂપિયા કરી નાખ્યા, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ગુજરાત રાજ્યમાં છે. કેમ તમે 1100 કે 1200 માંથી 400 રૂપિયા કરતા નથી? કેમ તમે મોંઘવારી ઘટાડતા નથી? ઘેર ઘેર પાછલા કેટલાય સમયથી 22 તારીખથી રામ મંદિરની વાત કરી અને કોંગ્રેસ નામના વિરોધી છે વાત કરવાવાળા લોકોને મારે કહેવું છે, જરૂર આ દેશના જો ચાર શંકરાચાર્યો જો રામના વિરોધી હોય તો જરૂર કોંગ્રેસ નામના વિરોધી છે. મારે તમને ચોખવટ કરવી છે કે કોંગ્રેસ રામ મંદિરના દર્શને કેમ ના ગઈ? આ દેશના ચાર મોટા શંકરાચાર્યોએ વાત કરી કે જો સુધી મંદિરનું કામ અધૂરું હોય તો એ અધૂરા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં. એના કારણે આ દેશના મોટા જો ચાર શંકરાચાર્યો ન જતા હોય તો કોંગ્રેસે જવાની ના નથી પાડી. હતી લોકસભાની ચૂંટણીની, તમને ઉતારો હતી રામના નામે મત લેવાની, રામના નામે દર્શન કરી શકાય, રામના નામે મત ન લઈ શકાય એ વાતના કારણે આપણે જઈ શક્યા નથી. અને ભાજપનું કોઈ ફંક્શન હોય જગદીશભાઈ, અમિતભાઈ અને કોંગ્રેસ વાળા કેવી રીતે જાય? એ રામ મંદિરનું ફંક્શન નહોતું, એ રામ મંદિરનું ફંક્શન હતું આરએસએસનું, ફંક્શન હતું નરેન્દ્ર મોદીનું, એટલે કે ભાજપનું. ભાજપના ફંક્શનમાં કોંગ્રેસ જઈ શકે નહીં, એટલા માટે ગઈ નથી. આ ચોખવટ તમને કરું. તો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં કોંગ્રેસ ગેરહાજર રહી હતી. અને આટલો સમય વીતવા છતાં પણ કોંગ્રેસ હજુ પણ કદાચ એ મુદ્દા પર અડગ છે કે તેઓનું રામ મંદિરમાં ન જવું તો એ યોગ્ય હતું. કારણ કે દેશના ચાર શંકરાચાર્યો પણ નહોતા ગયા, તે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો, તે આરએસએસનો કાર્યક્રમ હતો, જેથી કોંગ્રેસ તેમાં નહોતી પહોંચી. આજરોજ પણ આ જ પ્રકારનું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે, જેથી કરીને ફરી એક વખત સવાલો પણ ઊભા થાય છે. અને સાથે સાથે હવે ભાજપની અંદર કોંગ્રેસની અંદર અટકળો પણ શરૂ થયેલી જોવા મળી રહી છે. જે નિવેદન સામે આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફરી એક વખત તે જ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે રામ મંદિરનું નિર્માણ દેશ માટે ન હતું, તે માત્ર વડાપ્રધાનનો કાર્યક્રમ હતો, તે માત્ર આરએસએસનો કાર્યક્રમ હતો, જેથી કરીને કોંગ્રેસ પક્ષ તેમાંથી બાકાત રહ્યું હતું, ગેરહાજર રહ્યું હતું. દેશના ચાર શંકરાચાર્યો જો રામ મંદિરના વિરોધ કરતા હોય તો પછી કોંગ્રેસ કેમ ન કરે? કોંગ્રેસે પણ તે જ વિરોધ નોંધાવ્યો છે. રામ મંદિરનું નિર્માણ થયું છે, અત્યારે લાખોની સંખ્યામાં લોકો રોજબરોજ તેના દર્શને પહોંચે છે, તેમ છતાં પણ કોંગ્રેસ માટે હજુ પણ આ મુદ્દો કદાચ ત્યાં ને ત્યાં અટકાયેલો જોવા મળ્યો છે.